નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સિહોર મામલતદારશ્રીને ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તારીખ 2/7/2020 રોજ જામ કનોરણાના અનિરુદ્ધસિંહ દોલુભા જાડેજા દ્વારા પીએસઆઈ શ્રી જીવ ગોયલ સાહેબ દ્વારા માર મારવામાં આવેલ તેવી ખોટી અરજી કરવામાં આવેલ અને હોસ્પિટલે દાખલ થયેલ તેમજ પોલીસકર્મી પર ખોટા આક્ષેપ કરીને પ્રામાણિક પોલીસ સ્ટાફને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે અને અરજી કરનાર અનિરુદ્ધસિંહ જાડેજા કે પોતે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય અને ભૂતકાળમાં પણ અનેક દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, મારામારી જેવા 14 કેસો પણ સરકારના ચોપડે નોંધાયેલ હોય અને પીએસઆઈ શ્રી જીવ ગોયલ સાહેબ જામકનોરણામાં ફરજ પર આવ્યા બાદ કરીમ પણ ખૂબ જ ઓછું થયેલ અને અનિરુદ્ધસિંહ દોરુભા જાડેજા તદ્દન ખોટા હોય માટે પ્રામાણિક પોલીસકર્મી ઉપર કરવામાં આવેલ આક્ષેપ ઉપર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને ન્યાયના હિતમાં ઘટતું કરવામાં આવે તેવી માંગ સાથે શ્રી ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા સિહોર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. રિપોર્ટર ધવલ રાઠોડ, સિહોર. પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એક પ્રામાણિક અને નિષ્ઠાવાન પીએસઆઈ જયેન્દ્રસિંહ ગોહિલ દ્વારા જે જામકંડોરણા ગામમાં લોકોની સુખ સલામતી માટે થઈને જે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે અને જેમાં કેટલાક અસામાજિક તત્વો વિરુદ્ધ પણ એમના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા અસામાજિક તત્વોમાં જે ફફડાટ ફેલાણો છે અને એની પ્રતિક્રિયા રૂપે એક જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ દ્વારા જે એક ખોટો આક્ષેપ કરીને જે ખોટી અરજીઓ કરીને એક મામલાને ખોટી રીતે પીએસઆઈ શ્રી વિરુદ્ધ ચગાવવામાં આવ્યો છે તેના વિરોધમાં અને જે પ્રામાણિક રીતે પોતાની ફરજ બજાવે છે એવા પીએસઆઈ શ્રી જયેન્દ્રસિંહના સમર્થનમાં આજરોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એમના દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવે કે જ્યાં એક પ્રામાણિક રીતે અને નિષ્ઠાવાન રીતે પોલીસ કર્મચારીઓ દ્વારા જે ફરજ બજાવવામાં આવી રહી છે અને એમના વિરુદ્ધ જે અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે એમને હેરાન પરેશાન કરવાના જે કારસાઓ રચાઈ રહ્યા છે ત્યારે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે સમગ્ર તપાસમાં સરકારશ્રી દ્વારા ઉચ્ચ લેવલે રસ લઈ અને યોગ્ય, તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય અને જે પ્રામાણિક રીતે જે ફરજ બજાવે છે એવા તમામ પોલીસ કર્મચારીઓને કોઈને અન્યાય ન થાય કે તેમનું મોરલ ડાઉન ન થાય એ રીતે સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ થાય અને જે નિષ્ઠાવાન જે પોલીસ કર્મચારીઓ છે એમને સરકારશ્રી દ્વારા પણ એમને મોરલ સપોર્ટ આપવામાં આવે એવી અમારી માગણી સાથે આજરોજ તાલુકાના તમામ ભાઈઓ દ્વારા એક મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે અને એમના વતી સરકારશ્રીને એક રજૂઆત કરવામાં આવી છે.